વધુ વૃક્ષો વાવી બનાસકાંઠા જિલ્લાને લીલોછમ હરિયાળો બનાવીએ. પ્રભારી મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર. પાલનપુરના સાગરોસના ખાતે પ્રભારી મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમારના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના 71મા વન મહોત્સવની ઉજવણી કરાઈ. પાલનપુર તાલુકાના સાગરોસના ખાતે શ્રી જાડેશ્વર મહાદેવ મંદિરના પટાગણમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તથા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમારના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના 71મા વન મહોત્સવની કોરોનાની ગાઈડલાઈન સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ પ્રાસંગિક પ્રવચનમાં વૃક્ષોનું મહત્વ સમજાવતા જણાવ્યું કે વૃક્ષો માણસના જીવનમાં જન્મથી લઈ મૃત્યુ સુધી વિવિધ રીતે સંકળાયેલા છે, ત્યારે દરેક વ્યક્તિ વૃક્ષોનું મહત્વ સમજી વૃક્ષો વાવેતી જરૂરી છે. સજીવ સૃષ્ટિના અસ્તિત્વ માટે પણ વૃક્ષો હોવા બહુ જ જરૂરી છે, ત્યારે આપણે સૌ સાથે મળી વધુમાં વૃક્ષો વાવી બનાસકાંઠા જિલ્લાને લીલોછમ હરિયાળો બનાવીએ. તેમણે જણાવ્યું કે બાળપણમાં ઘોડિયું અને ઘડપણમાં લાકડીથી લઈ અંતિમ ક્રિયા સુધી માણસને લાકડાની જરૂર પડે છે, ત્યારે આપણે દરેકે અમુક વૃક્ષો ઉછેરવાનો નિર્ધાર કરવો જોઈએ. મંત્રીશ્રીએ કહ્યું કે અત્યારે કોરોનાની વૈશ્વિક મહામારીમાં રક્ષણ મેળવવા માટે આપણે ઘણી બધી ઔષધિઓનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે ઔષધિય વૃક્ષો પણ જરૂરી છે. પ્રભારી મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમારે કહ્યું કે બનાસકાંઠા જિલ્લામાં દુષ્કાળની સ્થિતિના નિવારણ માટે વૃક્ષોનું વાવેતર કરવું ખૂબ જ જરૂરી છે. પર્યાવરણનું જતન કરવાથી નિયમિત સારો વરસાદ આવે છે અને ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓને દૂર કરી શકાય છે. તેમણે જણાવ્યું કે વૃક્ષો ધરતીનો શણગાર અને ઘરેણું છે. વૃક્ષો વિનાની ધરતી ઘરેણા કે શણગાર વિનાને સ્ત્રી જેવી લાગે છે. તેમણે ઉમેર્યું કે પર્યાવરણના જતન માટે જંગલોનો વિસ્તાર વધારવા અને ઠેર ઠેર વિશાળ સંખ્યામાં વૃક્ષોનો ઉછેર થાય એ માટે રાજ્ય સરકાર દ્વારા સંગીન પ્રયાસો કરવામાં આવે છે. મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમારે કહ્યું કે ભારતમાં ઈસવીસન 1950માં શ્રી કનૈયાલાલ મુનશીએ વન મહોત્સવની શરૂઆત કરાવી હતી. ભૂતકાળમાં રાજ્ય કક્ષાના વન મહોત્સવની ઉજવણી ગાંધીનગર ખાતે કરવામાં આવતી હતી, પરંતુ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને અત્યારે આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2004થી રાજ્ય કક્ષાના વન મહોત્સવ કાર્યક્રમની ઉજવણી રાજ્યભરમાં વિવિધ જિલ્લાઓમાં કરવાની શરૂઆત કરતા પ્રજા હવે ઉત્સાહભેર આ કાર્યક્રમમાં સામેલ થયા છે. તેમણે કહ્યું કે ગુજરાતને હરિયાળું બનાવવા રાજ્ય સરકાર દ્વારા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે તાજેતરમાં રાજકોટના આજી ડેમ નજીક આપણા લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ 71મા વન મહોત્સવની શરૂઆત કરાવી છે. આમ રાજ્યમાં વિવિધ જગ્યાએ 20 જેટલા સાંસ્કૃતિક વનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન શ્રી મગનલાલ માળીએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું કે આપણા પુત્ર પુત્રી અને વડીલોના જન્મ દિવસે, પુણ્યતિથિ તથા મેરેજ એનિવર્સરી જેવા સારા નાસ્તા પ્રસંગોએ વૃક્ષો વાવી તે પ્રસંગને કાયમ માટે યાદગાર બનાવવો જોઈએ. તેમણે જણાવ્યું કે ખેડૂતો પોતાના ખેતરમાં સેડે પાળે વૃક્ષો વાવી તેનાથી પૂરક આવક મેળવી શકે છે. તેમણે કહ્યું કે આપણે વૃક્ષો વાવી તેનો ઉછેર કરીશું તો જ સાચા અર્થમાં વન મહોત્સવની ઉજવણી સાર્થક થશે. ચેરમેન શ્રીએ કહ્યું કે આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણના જતન અને સંવર્ધન કરવાની પ્રેરણાદાયી શરૂઆત કરાવી હતી, જેના લીધે ગુજરાતમાં અનેક સાંસ્કૃતિક વનોનું નિર્માણ થયું છે. આ પ્રસંગે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝના એમડી શ્રી ડોક્ટર કે એસ રંધાવાએ જણાવ્યું કે રાજ્ય સરકારના પ્રયાસોને લીધે વર્ષ 2004થી નોન ફોરેસ્ટ એરિયામાં 10 કરોડ જેટલા વૃક્ષોનો વધારો થયો છે. તેમણે કહ્યું કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક ટીમ બનાવી વૃક્ષારોપણની કામગીરી કરવામાં આવે તો પર્યાવરણ ક્ષેત્રે મોટું પરિવર્તન આવશે. કલેક્ટર શ્રી સંદીપ સાગલે જણાવ્યું કે પર્યાવરણના વિસ્તારને વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે વન મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. તેમણે કહ્યું કે ક્લાઇમેટ ચેન્જના જમાનામાં માણસે વૈશ્વિક મહામારી કોરોનામાંથી ઘણું બધું શીખવા જેવું છે. પર્યાવરણનું જતન કરવામાં આવશે તો જ આવતીકાલને ઉજ્જવળ બનાવી શકાશે. આ પ્રસંગે મંત્રીશ્રીએ વૃક્ષારોપણ કરી વૃક્ષોના રથને પ્રસ્થાન કરાવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અજય દહિયા, નાયબ વન સંરક્ષક શ્રી આર એલ જાલંધરા, ઇન્ચાર્જ એસીએફ શ્રી પીડી ચૌધરી, વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત અગ્રણીઓ અધિકારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા. આજરોજ 71મા વન મહોત્સવનું આયોજન
बनासकाठा वन विभाग सामाजिक न्याय वनीकरण विभाग पालनपुर वती सागरोसाणा मुकामे जाड़ेश्वर महादेव मंदिर करनी अंदर सामाजिक वनीकरण वती तमाम स्थापक साथ सहकार आप ग्राम लोग खूब सरस साथ सहकार आप जेमों 1000 रोपाओं वावेतर कर मंदिर ने अंदर बीली अडूसी जेवा रोपाओं कोरोना ने लगत प्रतिकार रोगवर्तक रोपाओं वावेतर कर खूबज प्रसंग ने शोभायमान बनायो अने ये साथे साथे कोरोना प्रतिवर्धक रोपा वितरण रथनुं पण आयोजन करेल हतुं जेथी कोरोना नी अंदर पण एवा सारा औषधीय रोपानुं वावेतर करी एनुं सारी रीते जतन करी शकाय। 71मां वन महोत्सवनी अंदर कैबिनेट मंत्री साहेब पधारेला जेमणे खूब ज साथ अने सहकार आप्यो तमामनो हूँ आ 71मां वन महोत्सव वती तमामनो खूब खूब दिलथी आभार मानु छू। सामाजिक वनीकरण विभाग बनासकाठा वती पण खूब खूब आभार मानु छू। जय हिंद। આપણે સૌ જાણીએ છીએ તે મુજબ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન એવા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે સમયે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયથી એટલે કે 2004ના વર્ષથી આપણે ત્યાં રાજ્ય કક્ષાનો જિલ્લા કક્ષાનો એ રીતે વન મહોત્સવ ઉજવાય છે। આપણે ત્યાં 1950ના વર્ષથી આ વન મહોત્સવ ઉજવાય છે। આ 71મો વન મહોત્સવ છે અને આજે બનાસકાંઠામાં પાલનપુર ખાતે આપણે આ વન મહોત્સવની ઉજવણી કરી છે। આજે આપણે વૃક્ષારોપણની સાથે સાથે આજે 7000 જેટલા રોપાનું પણ વિતરણ કરવાના છે અને ગ્રામ્ય કક્ષા સુધી વધુને વધુ વૃક્ષના રોપાઓ પહોંચાડવામાં આવશે અને વૃક્ષના વાવેતરની સાથે સાથે એમની જાળવણી પણ થાય અને એક સુંદર વાતાવરણ ઊભું થાય। વરસાદ પણ આવે, આપણે નાના હતા ત્યારે સ્કૂલોમાં પણ સૂત્રો લખતા કે વરસાદ વાવો, વૃક્ષ વાવો અને વરસાદ લાવો, એટલે આપણો આ જિલ્લો એક એવો જિલ્લો છે કે નિયમિત વરસાદ પડતો નથી ને ખાસ કરીને વરસાદ પડે અહીંનું હવામાન જળવાઈ રહે એ હેતુથી આપણે આજે જિલ્લાનો વન મહોત્સવની ઉજવણી કરી છે। મુખ્ય મહેમાનશ્રીઓએ અહીં વૃક્ષના રોપા પણ રોપ્યા છે અને ટૂંક સમયમાં રોપાનું વિતરણ પણ કરવાના છે અને છેક ગ્રામ્ય કક્ષા સુધી વધુને વધુ વૃક્ષોનું રોપાણ કેવી રીતે થાય તેનું સતત આયોજન આ વન વિભાગ તરફથી કરી રહ્યા છે। વન મહોત્સવ વૃક્ષારોપણ કાર્યક્રમ અમારા પાલનપુર તાલુકાના સાગરોસણા મુકામે શ્રી જાડેશ્વર મહાદેવના મંદિરમાં કાર્યક્રમ થયો, તેમાં અમારા ગ્રામ પંચાયતના સરપંચશ્રી માનચંદભાઈ, પૂર્વ સરપંચ દલજીભાઈ અને સમગ્ર ગામની ટીમ અને દરેક ગામના લોકો આમાં જોડાયા। આ મંદિરની વાત કરું તો આજે જે વૃક્ષારોપણ કાર્યક્રમ જે સરકારના મંત્રીશ્રી તથા પદાધિકારીઓ તરફથી જે કરવામાં આવ્યો છે તો અમે ગામ વતી પણ આજે જવાબદારી લઈશું કે આજે જે પણ વૃક્ષો અધિકારીશ્રીએ જે વાવ્યા છે એને અમે પૂરેપૂરી માવજત કરી અને વૃક્ષો મોટા કરીશું એવી અમે આખું ગામ એની જવાબદારી લઈએ છીએ। અમે આવનારા સમયમાં જે વૃક્ષો સાહેબશ્રી દ્વારા વાવેતર કરવામાં આવ્યું છે એમાં ડ્રીપ ઇરિગેશનની પણ વ્યવસ્થા કરીશું અને આ વૃક્ષોની સારી એવી માવજત કરી અને મંદિરના પરિસરમાં ખૂબ જ વૃક્ષો વાવી અને આખું જ લીલોતરી ભર્યું મંદિરનું વાતાવરણ ઊભું કરીશું।